नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 कॉमर्स की अंदर विषय वाणिज्य व्यवस्था अने तेमनुं संचालन जेमनी अंदर मित्रों गया लेक्चर की अंदर चेप्टर नंबर 5 धंधाकीय व्यवस्था स्वरूपों जो धंधाकीय व्यवस्था स्वरूपों। हवे मित्रों, आम तो तमने घणी वक्त एवं लागत हशे के आ वीडियो जोया पछी सर अमने मजा नहीं आती, घणा कोई विद्यार्थी कदाच पण वीडियो जोया पछी मित्रों तमे टेक्स्टबुक वांचो, कारण के तमे धोरण 10 पास कर्या बाद ज्यारे अत्यारे ज्यारे वर्तमाननी अंदर कॉमर्सनी अंदर एडमिशन लीधुं एटले आ विषय छे एमनी अंदर तमारा माटेना जे विषय छे एमां लगभग के इंग्लिश अने गुजराती आ बन्ने विषयों सिवायना तमारा माटे नवा छे। अने एक तो आपणी अत्यारे जे विश्वनी अंदर महामारीनी अंदर कोरोना महामारीनी अंदर के आपणे एक पण वखत रूबरू मुलाकात नथी, मारे तमने समजावुं छे, तमे तमारी जे सरळता छे એમના માટે ઘણા પ્રયત્નો કરવા છે, પણ આ માધ્યમથી આપણે ભણીએ છીએ એનો અત્યારે ભરપૂર ઉપયોગ થઈ રહ્યો, કારણ કે આપણે ક્લાસની અંદર વર્ગખંડની અંદર બેસીને ભણી શકીએ એવી થોડીક સિચ્યુએશન આવે, કંઈક સુધારો થાય, જે કારણ કે આપણા જીવના જોખમે તો આ વસ્તુ કરવાના નથી। તો એમના માટે મિત્રો આપણે જ્યારે રૂબરૂ મળીએ ત્યારે એ બધા જ પ્રશ્નો તમારા સોલ્વ થઈ શકે, અને વાણિજ્ય વ્યવસ્થા અને તેનું સંચાલન એ આજ માટે નથી। હવે તમે 12 પાસ કરશો, 10, 11, 12 કોલેજ માસ્ટર ડિગ્રી એમ કોમ બીએડ કે જે તમારા વિષય સાથે જાશો ત્યાં એકી સાથે તમારા વિષય ભણવાનો છે, તો એમના માટે તમે શું કરો મિત્રો, થોડું વાંચન કરો, એકદમ ઈઝી વિષય છે જો અત્યારથી સમજશો, કારણ કે પાયામાંથી જો મજબૂતાઈ હોય ને તો એ જે ઇમારત છે ને એ એકદમ સરળતાથી ટકી શકે। હવે મિત્રો એક ખાસ ધ્યાન રાખો કે જેમની અંદર આપણે આ જે પોઈન્ટ ગઈકાલે સમજો તો પહેલાં આ પહેલાંના લેક્ચરમાં કે ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો કે કેવા કેવા, તમે તમને અહીંયા નામ લખીને કીધું કે વ્યક્તિક માલિકી સમજી ભાગીદારી પેઢી પછી કંપની જોઈન્ટ સ્ટોક કંપની આ જે બધા વિશેની જે માહિતી છે મિત્રો એ આપણે શું કરવાની છે, એમના વિશેની જે ચર્ચા છે એ આપણે કરતા હતા। હવે એમની અંદર વ્યક્તિક માલિકીનો અર્થ કે જેમનું સંચાલન અંકુશ અને નફો કે નુકસાન એ પોતે છે એ કોણ કરે છે, એ એક જ વ્યક્તિ વહેંચે છે, આ એક જ વ્યક્તિ અને એમની ટોચે એક જ વ્યક્તિ હોય છે, એક વ્યક્તિ બરાબર છે, એ આ બધા જ પ્રકારના પરિણામો મો ભોગવે, આપણે કહીએ ને સારા નબળા આ બધા જ પ્રકારના જે પરિણામો છે એ મિત્રો કોણ ભોગવે છે, આ એ વ્યક્તિક માલિકી છે કે જે સ્વતંત્ર છે। હવે એમની લાક્ષણિકતાઓ આપણે સમજ્યા હતા, ત્યારબાદ આજે આપણે હવે જે સમજવા જઈ રહ્યા છીએ એ એમની જે છે એ શું છે, એમની મર્યાદા સોરી ફાયદા, આ જે વસ્તુ છે એમના ફાયદા, આ પછી જે છે એ આપણે મર્યાદા સમજવાની છે, પણ આ 8 પોઈન્ટ છે એ 8 પોઈન્ટની આપણે ચર્ચા કરી રહ્યા છીએ। હવે પહેલું જે સરળ સ્થાપના વિધિ મિત્રો કે એમની અંદર એકદમ સરળતાથી, કારણ કે તમને ખબર છે કે સ્થાપના વિધિ છે એ કેવી છે, સરળ। હવે આ જે મિત્રો ખાસ ધ્યાન રાખો તમે કે આની સ્થાપનામાં એ માત્ર ને માત્ર એક જ વ્યક્તિ હોય છે, જેથી કરી અને એ શું કરે છે કે વ્યક્તિક માલિકીની સ્થાપના વિધિ છે એ ખૂબ જ સરળ છે, આ જે છે વ્યક્તિક માલિકીની સ્થાપના વિધિ વિધિ ખૂબ જ
સરળ છે. જો વિદ્યાર્થી મિત્રો, કોની આ જે વ્યક્તિ છે એમની સ્થાપના વિધિ જે છે એની સ્થાપના વિધિ છે, વ્યક્તિક માલિકીની સ્થાપના વિધિ છે એ ખૂબ જ સરળ છે. એમાં કોઈ અટપટ્ટી છે? વિધિમાંથી તમારે પસાર થવું પડે, ભાગીદારી પેઢીમાં મંજૂરી લાવવી પડે, અન્યની મંજૂરી લેવી પડે, અન્યને પૂછવું પડે, આ બધા જ પ્રકારની જે બાબત છે એમાં તમે સરળતાથી નિર્ણય લઈ શકે છે. કે જો એની સ્થાપના કરવી, એની શરૂઆત કરવી હોય તો એક જ વ્યક્તિ હોય તો શું કરે? કોઈને પૂછવું નહીં, નિર્ણય હા ભાઈ કાલે આજે નીકળવું. આપણે આજે છે એની લાક્ષણિકતાની અંદર એનો મુદ્દો આવી જ ગયેલો છે. હવે ત્યારબાદ એ વસ્તુ છે, એ વ્યક્તિ માલિકીની સ્થાપના વિધિ ખૂબ જ સરળ છે. ત્યારબાદ આ પ્રથામાં કોઈ પણ પ્રકારની ના દસ્તાવેજો તૈયાર કરવાના નથી, કે આ પ્રકારની જે માહિતી છે એમાં કોઈ પણ પ્રકારના જે છે સ્થાપના વિધિમાં તમારે પણ પ્રકારના દસ્તાવેજો તૈયાર કરવાના હોતા નથી. જો આમની અંદર એમના જે દસ્તાવેજો છે, કાગળિયા હોય, આપણે મકાન લઈએ તો એનો દસ્તાવેજ કરાવવો પડે, જો ભાગીદારી પેઢી હોય તો એમની અંદર કોઈ પણ પ્રકારના દસ્તાવેજો, કે તમારે સ્થાપના વિધિ હોય તો તમે દુકાન શરૂ કરવી તેનો કંઈ તમારે દસ્તાવેજ બનાવવો ન પડે. ભલે તમારે મિલકત લ્યો એમના માટેની જે બાબત છે એ ઉપયોગી છે, પરંતુ એમાં કોઈ પણ પ્રકારની વિધિમાંથી પસાર થવાનું નથી. અને આમની અંદર ઘણા કાયદા કાનૂન નડતા હોય છે ઘણી વખત, તો કાયદા કાનૂનમાંથી પણ તમારે પસાર નથી થવાનું. માનથી કાયદા કાનૂનમાંથી પસાર થવું પડતું નથી. કોઈ પણ પ્રકારના કાયદા કાનૂન છે એમાંથી તમારે પસાર થવું પડતું નથી. એટલે કે અટપટી છે, પટ્ટી જે વિધિ માનથી પસાર થવું પડતું નથી, આ એક બાબતનો ખાસ ધ્યાન રાખજો. કારણ કે અટપટી વિધિઓ હોય છે, એમના જે મુદ્દા હોય છે એમાંથી તમારે કોઈ પણ પ્રકારે એ પસાર થવાનું નથી. આથી આમની અંદર જો એક તો ખાસ વાત છે કે ઓછી મૂડીની જરૂરિયાત છે, બરાબર, ઓછી મૂડી હોય તો પણ તમે એ છે એ ચલાવી શકો છો, જેથી કરીને મૂડીનો કોઈ પ્રશ્ન તમને મૂંઝવતો નથી. હવે જે મૂડીની મર્યાદા છે એ વ્યક્તિક માલિકીની અંદર નડતી નથી. તમારી પાસે 50,000 રૂપિયા હોય તમે એ પ્રમાણેનો જે બિઝનેસ છે એ શરૂ કરો, બરાબર. તમારી પાસે 1,00,000 રૂપિયા હોય, બરાબર, તો તમે એ પ્રમાણે કે આ જુદી જુદી પદ્ધતિ દ્વારા તમારી મૂડી કે કેપેસિટી પ્રમાણે તમે ધંધો કરી શકો છો, જેથી કરીને તમને કોઈ અડચણ ઊભી થતી નથી. અને સામાન્ય કૌશલ્યો ધરાવતો વ્યક્તિ પણ આ ધંધો શરૂ કરી શકે, કે આમની અંદર સામાન્ય કૌશલ્યો ધરાવતા વ્યક્તિઓ છે સામાન્ય કૌશલ્ય ધરાવતો તો કોઈ પણ વ્યક્તિ પણ વ્યક્તિ જે છે એ આ ધંધો શરૂ કરી શકે. હવે મિત્રો, વ્યક્તિક માલિકીની સ્થાપના વિધિ છે ને એમાં મારે તમને એક બે ઉદાહરણ તરફ તમને લઈ જવા છે, કે રિલાયન્સ કંપનીના માલિક ધીરુભાઈ અંબાણી એ પોતાની વ્યક્તિક માલિકીનો હતો, ભલે પછી એના પોતાને, તો એમાં એ પોતે છે પોતાની મૂડી અનુસાર એ ધંધાની શરૂઆત કરી. નિર્મા કંપનીના માલિક હતા તો એ પણ એક જ વ્યક્તિ, એમાં કોઈ માલિક 2-3 નથી, ભલે પછી ભાગીદારી ધીમે ધીમે સમય જતા જે વિસ્તાર, પણ એ વ્યક્તિક માલિકીની અંદર એમનો સમાવેશ થાય છે. હવે ત્યારબાદ આપણે જે મુદ્દા નંબર 2 છે, ઓછી મૂડી, કે ઓછી મૂડીની જરૂરિયાત. જો આ
આ જે મુદ્દો છે એમની વાત કરી રહ્યા છીએ કે આમની અંદર જેમની પાસે મૂડીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય કે વધારે પડતી મૂડી ન હોય તો એ વ્યક્તિ શું કરી શકે, ધંધો શરૂ કરી શકે. જેવીતા પ્રમાણમાં મૂડી લાવે અથવા તો એ કોઈ પણ ઉછીને લઈ લે, વ્યક્તિગત છે એટલે એમાં ભાગીદારીનો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન આવતો નથી. કે એમને લાક્ષણિકતા અને વિશિષ્ટ છે કે એ મૂડી એ વૈયક્તિક માલિકીની અગત્યની લાક્ષણિકતા છે. વૈયક્તિક માલિકી છે ને એ ખૂબ જ એની લાક્ષણિકતા અને એની ખૂબ જ અગત્યતા છે. હવે વૈયક્તિક માલિકી ઓછી મૂડીથી વેપાર કરી શકે છે કે આમની અંદર જે છે એ ઓછી મૂડીથી પણ વેપાર કરી શકે છે. એ ખાસ ધ્યાન રાખજો મિત્રો કે આ ઓછી મૂડીથી પણ એ છે એ સરળતાથી વેપાર કરી શકે છે. એક વખત એમાંથી જે બેનિફિટ થાય, ધંધો માનો તમે 50,000 જે રોકાણ કર્યું એમાંથી 60,000 રૂપિયાનું વેચાણ થયું, એટલે કે 10,000 રૂપિયા તમને જે નફો પ્રાપ્ત થાય છે એ 10,000 રૂપિયા પાછા વધારાનો માલ લાવો એમાંથી 70,000 રૂપિયા આમ કરતાં કરતાં એ ધંધો કરી શકે છે. ત્યારબાદ વધુ નાણાંની જરૂર પડે તો માલિક છે એમાં વધુ જો નાણાંની જરૂરિયાત ઊભી થાય મિત્રો તો શું કરે છે, એ નાણાં છે એ મેળવી શકે છે. કારણ કે પોતાના સગા સંબંધી કે કોઈ પાસેથી એ નાણાં છે એ પ્રાપ્ત કરી શકે છે. હવે આ સિવાય કે એમને વધારે જો નાણાં ઉછીના લાવવા, લોન સ્વરૂપે કોઈ પણ સ્વરૂપે એ લાવે ખરા, પરંતુ એની જવાબદારી એક જ વ્યક્તિની છે જેથી કરીને કોઈ મુશ્કેલી નડતી નથી અને એ સરળતાથી છે એ કાર્ય કરી શકે. હવે ત્રીજો પોઈન્ટ છે મિત્રો, હવે રહસ્યોની જાળવણી. કે આમની અંદર જે રહસ્યો છે, ધંધાની જે ગુપ્ત વાત છે, ઘણી વખત તમને ખબર છે કે ધંધાની અંદર ઘણા બધા રહસ્યો છે એ ગુપ્ત રાખવાના હોય છે. આવા સમયે કે જે ખૂબ જ જરૂરી છે, જો તમે કોઈ ધંધો કરો, બિઝનેસ કરો, એમની અંદર કોઈ પ્રકારનું વેચાણ કરતો અને તમારે 30 રૂપિયા ઉત્પાદન થતું હોય અને તમે 50 રૂપિયામાં જે એનું વેચાણ કરતા હોય અને ગ્રાહકને તમે એમ કહો તો ગ્રાહકને કોઈ દી રસ છે એ રહે નહીં, અથવા તો એ ગ્રાહક છે એ તમારી સુધી જે છે એ ભાવ ઓછા કરાવે, બને ને. કે રહસ્યોની જાળવણી કે ભાઈ એમાં નુકસાન જેવું કે ખોટ જેવું ખરેખર સાચી વસ્તુ શું છે એમની જે બાબત છે એમાં કોઈ છે એ સરળતાથી એ જાળવી રાખે છે. કે વૈયક્તિક માલિકીને એક મોટો ફાયદો એ છે કે ધંધાની સફળતાના રહસ્યો ગુપ્ત રાખવા, કે ધંધાના જે રહસ્યો છે ધંધાના રહસ્યો છે એ ગુપ્ત રહે અને એની જાળવણી થાય. પણ સરળતાથી કરી શકે. હવે આમની અંદર મિત્રો કેવું થાય ખબર છે, રહસ્યો જે તમે બે ભાગીદારી હોય ને તો જ્યારે એકબીજા છે ફૂટી જાય, આપણે કહીએ ને કે ખરેખર એ રહસ્યો છે ભાગીદારી પેઢીની અંદર જળવાતા નથી, પણ આમની અંદર જે છે એ રહસ્યોની જાળવણી થાય છે. એમાં ખરેખર શું છે, ઘણી વખત નુકસાન જતું હોય તો એમ કે ભાઈ એમની કંપની છે બેનિફિટમાં છે, કારણ કે ભવિષ્યમાં ડૂબેલા નાણાંઓ છે એ છે એ મેળવવા માટે અથવા તો પોતાના ધંધાને છે એ આગળ વધારવા માટે આ બધા જ પ્રયત્નો કરવાના હોય છે. અને એના જુદા જુદા હિસાબો છે એ સાચા ખોટા, તમને ખબર હોય અત્યારે હિસાબો છે એકાઉન્ટન્ટ પાસે ખરેખર ખોટા એકાઉન્ટ દર્શાવી અથવા તો ખોટી આવક દર્શાવીને પણ લોન પાસ કરવા માટે, તો એ છે એ ભાગીદારી પેઢીમાં શક્ય હોતું નથી. કે હિસાબો છે એકબીજાના છે એ સરળતાથી એ સંભાળી શકે છે અને એ જાળવી શકે છે. હવે ઝડપી નિર્ણય, આ એક ટૂંકમાં, કારણ કે ટેક્સ્ટ બુકની અંદર બેઠે બેઠું આપેલું છે કે ઝડપી નિર્ણય કોઈ પણ પ્રકારના નિર્ણયો તાત્કાલિક અને ત્વરિત લઈ શકે
એટલે કે એ નિર્ણયો છે કોઈને પૂછવાનો નથી, માલિકી માત્ર ને માત્ર એક જ વ્યક્તિની હોય છે કે સર્વોપરી હોય છે, તો એ તમામ પ્રકારની જે બાબત છે એ એના નિર્ણયો છે એ કોણ લઈ શકે છે? એ એક જ વ્યક્તિ લઈ શકે છે, અથવા એક જ વ્યક્તિ હોવાથી એને કોઈને પૂછવું કે કોઈના અન્ય નિર્ણયો છે એમાં ભાગીદારી સમાવેશ કરવાનો હોતો નથી. અને સંજોગો અનુસાર ઝડપી નિર્ણયો લઈ શકે છે. અને સંજોગો અનુસાર, જો જેવા જેવા સંજોગો, ઘણી વખત કેવું થતું હોય તમે જ્યારે નિર્ણય લેવામાં જો નિર્ણય પ્રક્રિયા તમારી મોડી પડે ને તો પણ એ ધંધાની અંદર ખોટ જવાની શક્યતા વધી જાય છે, અથવા તો નફાની તક છે એ ઓછી થતી રહે છે. ત્યારબાદ આગળ વ્યક્તિગત સંપર્ક. આજે આ બધું આપણે છે ને ઓળામાં સમજાતા, સેમની અંદર કે લાક્ષણિકતાની અંદર જે છે એ સમજાતા. હવે વ્યક્તિગત માલિકી છે એ એક જ વ્યક્તિ હોય છે, કે એમની અંદર માલિકીમાં કોણ હોય છે? વ્યક્તિગત માલિકીની અંદર એક જ વ્યક્તિ માલિક હોય છે. એટલે માત્ર એક જ માલિક હોય છે. હવે આમની અંદર જે છે એ કોણ? એક જ વ્યક્તિ છે, એની માલિકી છે એક જ વ્યક્તિની હોય છે. જ્યારે ભાગીદારી પેઢી છે એમની અંદર જુદા જુદા એક કે બે માલિક હોય છે, તો બંનેની સહમતિ લેવી પણ એ આવશ્યક હોતી હોય છે. પણ આવા સંજોગોની અંદર એક જ વ્યક્તિ હોવાથી એ કોઈ પણ પ્રકારના નિર્ણયો કે વ્યક્તિગત સંપર્ક કે લોકોનો જ્યારે ધંધાની અંદર વધારો કરવો કે ધંધાની આવક છે એના માટે રોકાણ કરવું, કોઈ પણ બાબતની જે માહિતી છે એ વ્યક્તિગત રીતે મળીને, ઘણી વખત છે ભાગીદારી વચ્ચે ધંધો ચાલતો હોય ને તો એકબીજા ભાગીદારો કહેવું ન કરે, કીધું એકબીજાનું માને નહીં, પરંતુ એની અંદર વ્યક્તિગત, તમે પોતે જાતે એના ઘરે રહી અથવા તો એ પોતે છે તમારા શોપ ઉપર કે કોઈ પણ દુકાને છે કે બિઝનેસ ઉપર આવી અને તમે એને રૂબરૂ વાત કરી શકો, એના અભિરુચિ એની ટેવું છે કે ભાઈ એને કેવા પ્રકારની વસ્તુની જરૂરિયાત ઊભી થાય છે, આ બધા જ પ્રકારની જે માહિતી છે એ શું કરે છે? એ પોતે એ ત્યાં વ્યક્તિગત સંપર્ક દ્વારા એની માહિતી છે એ મેળવી શકે અને એનું સોલ્યુશન લાવી અને ધંધો છે એ આગળ વધારી શકે. જ્યારે ભાગીદારી પેઢીમાં આવું શક્ય હોતું નથી બને ત્યાં સુધી. હવે ત્યારબાદનો જે મુદ્દો છે કે કરવેરાનો ઓછો બોજ, આ મુદ્દામાં કારણ કે આપણે જ્યારે મોટા અમુક પ્રકારનું જે તમારો આવક હોય નફો હોય એની ઉપર તમારે સરકારને કરવેરો ટેક્સ કહીએ આપણે, તો એ ટેક્સ ભરવાનો હોય છે. એમાં જો ભાગીદારી પેઢીની નોંધણી થાય તો એ નોંધણી દ્વારા રજીસ્ટ્રેશન થાય, એટલે એ જે છે એના દ્વારા જે કાયદેસરની પ્રવૃત્તિમાંથી તમે પ્રક્રિયામાંથી પસાર થાવ તો એ બધી જ પ્રક્રિયા છે એ પસાર થયા બાદ તમારે ટેક્સ ભરવો પડે, કરવેરો. પરંતુ વ્યક્તિગત માલિકી જે છે એ એક જ વ્યક્તિ હોય તો એમની અંદર ટેક્સનું પ્રમાણ પણ ઓછું હોય છે, જેથી કરી અને એને કરવેરાનો બોજ છે કેવો હોય છે? એકદમ ઓછો હોય છે. ત્યારબાદ એની ઉપર કે એ પોતે જે છે એ ધંધો છે એની અંદર કરવેરો એકદમ ઓછો આવે એવા પ્રયત્નો કરે, જે બિલો છે, કારણ કે વ્યક્તિગત છે આપણને ખબર છે કરવેરો છે આવકવેરો છે 3 લાખ, કે જે નવા નિયમોમાં ફેરફાર થાય તો જ્યાં સુધીની આવક છે તમારી કરપાત્ર કરમુક્ત ગણાય, એટલે એવી આવક જ્યાં સુધી એક વ્યક્તિની જો થાય પણ ભાગીદારી પેઢી હોય તેમાં રોકાણ વધારે હોય તો પણ એની અંદર જે આવકનું પ્રમાણ છે વધારે હોય તો તમારા કરવેરાનો બોજ છે એ શું થાય છે? વધી જાય છે. તો એમની અંદર પણ તમારે વધારે કરવેરો ભરવો પડે. હવે એ પહેલાંનો મુદ્દો એક આપણે બાકી રહી ગયો છે કે પરિવર્તનશીલતા, કેમાં ફેરફાર કરવા, એ વસ્તુ છે એમાં પરિવર્તન, કે વ્યક્તિક માલિકીની અંદર ધંધો બંધ કરીને બીજો ધંધો જે છે એ શરૂ કરવો તો એ સરળતાથી શરૂ કરીએ, કે તાત્કાલિક નિર્ણય લેવો હોય તો કોઈને પૂછવું નહીં, અન્ય વ્યક્તિઓ જે છે એમનો સહકાર વગર એ પરિવર્તનશીલ છે એમાં ફેરફારો કરી શકે છે અને ઝડપી નિર્ણયો લઈ શકે છે, કે આમની અંદર જે છે એ શું થાય છે? એ ઝડપી નિર્ણયો લઈ જરૂરી ફેરફાર કરી શકે છે. જો એમની એક જ વ્યક્તિ હોવાથી આ બધું શક્ય બને છે, પણ
બે કે ત્રણ વ્યક્તિની જો ભાગીદારી હોય તો એ શક્ય નથી. ત્યારબાદ છેલ્લે ઓછા કાનૂની નિયંત્રણો, કારણ કે વ્યક્તિગત માલિકી છે ને મિત્રો, એમની અંદર એના કાનૂની નિયંત્રણો છે એકદમ ખૂબ જ ઓછા છે, કે જેથી કરી અને એમાં નિયંત્રણ છે એને કોઈ વિધિમાંથી પસાર નથી થવું પડતું, કે કાનૂન એને કોઈ લાગુ પડતો નથી. હોય કોમન જે હોય એ બધાને લાગુ પડે, પણ આ વ્યક્તિગત જે કાનૂન છે એને લાગુ પડતો નથી. જેમની અંદર વેપારી વ્યવસ્થાના અન્ય સ્વરૂપોમાંની સરખામણીમાં, જો વેપારી સ્વરૂપના જે અન્ય વેપારીની સરખામણીમાં આ એ વ્યક્તિગત માલિકી છે એમાં અન્યની સરખામણીમાં વ્યક્તિગત પેઢીની અંદર, એટલે કે એકલ વ્યક્તિ કહેવાય આપણે, પેઢીની અંદર કાનૂન છે એ ઓછા લાગુ પડે. એ લાગુ પડે છે. હવે તમને ખબર છે કે વ્યક્તિગત પેઢી છે ને એની સરખામણીમાં અન્યની સરખામણી, અન્ય એટલે કે જે ભાગીદારી પેઢી છે, કંપની છે, જોઈન્ટ સ્ટોક કંપની છે, આ બધા જ પ્રકારની જે બાબત છે એમની અંદર જે આમની અંદર જે કાનૂન લાગે છે એ ખૂબ જ ઓછા લાગે, કે અન્યની સરખામણીમાં. જો એટલે એનો અર્થ એવો થાય કે આને હાવ મુક્તિ નથી મળતી કાનૂનમાંથી, પરંતુ અન્યની સરખામણી એટલે કે બીજાની તુલનામાં જે છે એ આને ઓછા કાનૂનમાંથી પસાર થવું પડે છે, અથવા કાનૂન ઓછા લાગુ પડે છે. અને એ દ્વારા આપણે આ મુદ્દા જે છે એ સમજતા હતા. હવે નેક્સ્ટ ટાઈમ જે છે એ આપણે મર્યાદાઓ, કે છે ને ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપોની મર્યાદા છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સમજશું. અસ્તુ, જય સ્વામિનારાયણ.